સમજાવ્યું છે. પછી તે કહે છે કે તે છે એ ભગવાનને પણ ભગવાનને પણ પ્રાર્થના કરતા કહે છે કે આ ધરતી આ ધરતી પર જિંદગી છે એ જ્યાં સુધી હું મારી જે જિંદગી છે એમાં એટલે કે હું જીવું છું એમાં ક્યારે પણ મેં કોઈ પર જો દુશ્મનાવાની દ્રષ્ટિ રાખી હોય તો તમે પણ મારા પર એવી જ દ્રષ્ટિ રાખજો. હું તમારો ઋણી રહીશ અને તમારી વાત પણ માનીશ. હવે આપણે આગળ જોઈએ તો શ્રી પ્રભાસન હજુર સેક્રેટરી પદે હતા. તે વખતે મહારાજા પાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી 24 કલાકનો ભાવનગર જોડી જવાનો હુકમ કર્યો. પ્રભાસનને બોલાવી માંગેલા રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. એ વખતે બધી હકીકત જાણી શ્રી પ્રભાસંકરે પોતાનું રાજીનામું લખી મહારાજાને આપ્યું. કહે છે પ્રભાસંકર જ્યારે સેક્રેટરી પદ પર હતા તે વખતે એક વરિષ્ઠ અમલદારને મહારાજા ભાવસિંહજી છે એ વરિષ્ઠ અમલદાર હતા એને એના પાસેથી રાજીનામું લખાવ્યું છે અને કહે છે કે 24 કલાકમાં તમે અહીંયાથી ભાવનગર છોડીને જવા દો. અને એ પદ પર કોઈ વાત
પાટડી ના પ્રયત્ન થી જ ભાવનગર ની જીત થઈ છે છતાં પાટડી ભાવનગર